नगर लोकसभा बैठक पर रमतगमत अने स्वास्थ्य ने प्रोत्साहन आपवाना उमदा हेतु थी आजादी अमृत महोत्सव अंतर्गत आज थी सांसद खेल महोत्सव नो प्रारंभ करवामां आव्यो छे। केन्द्रीय मंत्री मनसुख मांडविया द्वारा आयोजित आ खेल महोत्सव नो प्रारंभ सांसद भारतीबेन शियाळ द्वारा करावामां आव्यो हतो, जेमां आजे शक्ति केन्द्र उपर कबड्डी अने खो खो नी रमत साथे प्रारंभ थयो हतो। ત્યારે તારીખ 19, 20, 21, 28 અને 29 ઓક્ટોબર દરમિયાન યોજાનાર આ ખેલ મહોત્સવમાં ભાવનગર લોકસભા બેઠક ઉપર 22,000 જેટલા ખેલાડીઓએ દોડ, કબડ્ડી, રસ્સાખેંચ, લાંબી કૂદ, ગોળાફેંક, ખો ખો, વોલીબોલ, સંગીત ખુરશી, સિક્કા શોધ જેવી વિવિધ રમતોનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે। આજે ભાવનગર શહેરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સાંસદ ભારતીબેન શિયાળ, શહેર ભાજપ પ્રમુખ અભય ચૌહાણ સહિતના લોકોની ઉપસ્થિતિમાં ખેલ મહોત્સવનો દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ તમામ ખેલાડીઓ રમતગમતની સાથે પોતાનું સ્વાસ્થ્ય પણ જાળવે અને ભાજપ સાથે પણ જોડાય તેવા ઉદ્દેશ્યને લઈને ભાજપના કાર્યકરો પણ આ રમતોત્સવમાં જોડાયા છે। ત્યારે આજે પ્રારંભ થયેલા ખેલ મહોત્સવમાં કબડ્ડી અને ખો ખો જેવી રમત સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો। ભાવનગર લોકસભામાં એક સાંસદ ખેલ મહોત્સવનું આયોજન પૂર્વે પણ થઈ ચૂક્યું છે અને આ બીજો સાંસદ ખેલ મહોત્સવ ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાની માર્ગદર્શન હેઠળ થઈ રહ્યો છે, ત્યારે સમગ્ર ભાવનગર લોકસભાની સાથે સાથે સમગ્ર બોટાદ જિલ્લાને પણ આમાં એ કવર કરવામાં આવ્યો છે। અને અત્યારે આજે શક્તિ કેન્દ્ર વચ્ચેની સ્પર્ધાઓ એટલે કે ઝોન ઝોન વચ્ચેની એની આખી એક ડિઝાઇન બનાવવામાં આવી છે। ઝોન કક્ષાએ રમશે, ઝોનમાંથી જે લોકો જીતશે એ લોકો પછી જિલ્લા કક્ષાએ એટલે કે આખા લોકસભા વિસ્તારના જે રમતવીરો છે એ જીતેલા વિનર છે જે લોકો એ લોકોએ જિલ્લા કક્ષાએ પછી રમશે અને પછી બધી જ વ્યવસ્થા જાણે મિની ઓલિમ્પિક હોય એ પ્રમાણેનું માઇક્રો મેનેજમેન્ટ સાથેનું આ સાંસદ ખેલ મહોત્સવનું એ આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ સારી તૈયારીઓ થઈ છે અને લગભગ 16,000 થી 17,000 જેટલા ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ થયા છે અને ઓફલાઈન રજીસ્ટ્રેશન હજી પણ ચાલુ છે। આ સાંસદ ખેલ મહોત્સવની એક વિશેષતા એ પણ છે કે આમાં એથ્લેટિક્સની સાથે સાથે બધી દેશી રમતોનો 14 જેટલી રમતોનો એ સમાવેશ કરવામાં આવ્યો છે અને 15 વર્ષથી લઈ અને 50 વર્ષથી પણ વધુ એટલે કે ઉંમરની કોઈ સીમા નથી એ બધા જ રમતવીરો જેની જેમાં ટેલેન્ટ છે એ લોકો આમાં બધા જ પાર્ટિસિપેટ કર્યું છે અને હજી પણ કરવાના છે। એટલે એક ખૂબ સુંદર મજાનું આયોજન થયું છે અને આ જે ઉદ્ઘાટન સેરેમની છે એમાં અમારા ભારતીય જનતા પાર્ટીના શહેરના અધ્યક્ષ અભયભાઈ, અમારા પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન ધીરુભાઈ ધામેલિયા અને ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ છે એ અહીંયા ઉપસ્થિત છે વિશાળ સંખ્યામાં। અને બીજી એક વિશેષતા એ પણ છે આ સાંસદ ખેલ મહોત્સવની કે આમાં ભારતીય જનતા પાર્ટીની ટીમ પણ એટલે સંગઠનના અમારા જે કાર્યકર્તાઓ છે એ પણ પાર્ટિસિપેશન કરવાના છે। સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે MTS દ્વારા ફરીથી બાલાહન